મોરબી એસઓજીએ એક દેશી તમંચા સાથે એક આરોપીને ઝડપી લીધો છે। કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે દિલ્હી ફુરફે ટકો કાંજીભાઈ ઉભડિયાને મોરબીના ટીમડી ગામના પાટિયા નજીકથી ઝડપી લીધો છે। ભાવનગરના પિલ ગાર્ડનની ફૂટપાથ પર રમકડા વેચતા પરિવારની ચાર વર્ષની બાળાનું પહેલા અપહરણ બાદ લાશ મળી આવી। થોડા દિવસ અગાઉ બાળકીનું અપહરણ થતાં બાળકીની માતાએ શહેરના નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને બાળાનું અપહરણ કરનાર શખ્સને ઝડપી પૂછપરછ કરતા બાળકીની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું। પોલીસે ઝડપાયેલા શખ્સને સાથે રાખી શહેરના નવા બંદર અમૃત સરોવર પાસે આવેલ બાવળની માંથી બાળકીનો મૃતદેહ કબજે કરી હોસ્પિટલ ખસેડ્યો હતો। પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર છે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દિવસ દરમિયાન તાપમાન પણ સામાન્ય રહેશે। બપોરના સમયે નહીં લાગે વધુ તડકો, એટલે કે આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મોજ પડી જશે। और विंड स्पीड उत्तरायण के लिए जैसे 14 तारीख 15 तारीख के लिए विंड स्पीड मोस्टली 22-25 किलोमीटर पर आवर हो सकती है और कभी कभी गस्टिंग होके 30 किलोमीटर पर आवर की संभावना है। પંચમહાલ અને સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું। પંચમહાલના ગોગંબા સહિતના કેટલાક વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ। ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળ્યો છે। વાતાવરણ બદલાતા ખેડૂતોની ચિંતા પણ વધી છે। પાક નુકસાનીની ભીતિ ખેડૂતોને થઈ રહી છે। જોકે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। પંચમહાલ અને સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। આ બંને દ્રશ્યો છે પંચમહાલ અને સાબરકાંઠાના, કે જ્યાં પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને સાબરકાંઠામાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા। વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। પાક નુકસાનીનો ભય ખેડૂતોમાં થઈ રહ્યો છે। ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો પણ યથાવત છે। જોકે હવામાન વિભાગે પણ વધુ ઠંડીની આગાહી જે પ્રમાણે કરી હતી તે પ્રમાણે પંચમહાલ અને સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો। પંચમહાલમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું।